વર્લ્ડ ની બેસ્ટ મમ્મી છે. ઈ તો વર્લ્ડ જોઈ લો ને પછી જ સાચું માનું. 22 વર્ષથી પૈણી લાવ્યા છે પણ ગઈકાલ લઈ આવ્યો હોય એની જેમ રાખે ને કાચ પેટનું પાણી હલતું નથી. એ ધર્મેશભાઈ ઘરવાળીને આટલા લાડ ના કરો કે અમને મોંઘા પડે. વળતે હું ચલાવું શું? આ બાઈક. આ બાઈઓનું કામ નહીં. એ લે બુલેટ. તને ખબર પડે કે તને બાયુ ચલાવે છે કે ભાઈ? આલે મોંઘી, આ મહિનાના પૈસા તારા નસીબના. મારા નસીબનું છે એ બધું એ મને મળી ગયું છે. મારી વાઈફ મોંઘી મમતા. તે આ છોરી વિશે ઘરમાં કોઈ વાર વાત નહીં કરી? અમારી ઓફિસની કેન્ટીનમાં ગઈકાલે મીઠું પડી ગયું ચાવા. કેશિયરની ત્યાં દીકરી જન્મી છે. વચ્ચે જરીક સુવાસ લેતો રહેજે હું ભાઈ. ના ના, મારા ઓફિસની બીજી કઈ વાત રહી ગઈ હું યાદ કરી લઉં ને. અરે મારા ઓફિસના કામમાં આટલો બધો રસ કા જાગ્યો તમને અચાનક? મમતા નામ છે ઈ છોરીનું. આ ધર્મેશભાઈ ને એની યારે મમત જાગી છે. કાંઈ પણ બોલો છો, ચાલો હવે. મમતા જેવી રૂપાળી છોકરી ઓફિસમાં હોય તો ઘરે કોને આવું ગમે હે? આ ઘરની બાયુ હારે મારે વાત જ નથી કરવી. એટલે તો તમે બાર વ્યવસ્થા કરી રાખી છે ભાઈ. છોકરો ને છોકરી સાથે કામ કરતા હોય ને તે લોકોમાં લફડું છે એવું જરૂરી નથી. નાના ઘરની છોકરી લાવી ને તો આવો જ પસ્તાવો થાય. આ છે આપણા ફેમિલીની હાલત એન્ડ ધીસ ઇઝ બીકોઝ ઓફ યુ. બધા માટે તે બહુ જીવી લીધું, હવે તારા માટે પણ જીવવાનું શરૂ કર. આ લટકણીઓ શું છે? આને ડ્રીમ કેચર કહેવાય. આ તારા સપના પૂરા કરવામાં તારી મદદ કરશે. જે માર્ગ ભૂલ્યો છે ને એનો હાથ છાલીને ઘરે પાછો લાવવો પડશે, નહીં તો એ ભડકી જશે. હવે હું ઘરનું કામ તો કરીશ જ, પણ તમારી જોડે આખી દુનિયાએ જોઈશ. So, you're an artist. Quite a cool one at that, huh? Cool, Vanina. Tara kula bhangi nakhish.